શું તમને આ ખમણ જોઈને લાગે છે કે આ ખમણ ફરાળી છે? એકદમ ફરાળી ખમણ છે. અને આમ પણ પરસોત્તમ માસ ચાલી રહ્યા છે, તો આપણે દરરોજ શું ફરાળમાં જમવું તે જ વિચારતા હોઈએ. તો ચાલો આજે બનાવીએ ફરાળી ખમણ. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? તો ફરાળી ખમણ બનાવવા માટે મેં અહીં એક કપ મોરૈયો લીધો છે, જે 125 ગ્રામનો કપ છે. મોરૈયો આપણે આવી રીતે ભરીને જ લેવાનો છે, એટલે આપણે પાણી પણ પાછું ભરીને જ ઉમેરશું, એટલે સરસ બને. અને હવે આપણે આને મિક્સરમાં પીસી લેવાનો છે, એકદમ સરસ લોટ કરી લેવાનો છે. તો મેં આને સરસ મિક્સરમાં પીસી લીધો છે. તો હવે આપણે આને આવી રીતે કોઈપણ વાસણમાં કાઢી લેવાનો છે. તો હવે આપણે આમાં હજુ થોડાક મસાલા ઉમેરીએ. અને મસાલામાં મેં આવી રીતે ખાંડ લીધી છે, એક ચમચી છે. તો આવી રીતે ખાંડ ઉમેરી દઈએ. સાથે મેં મીઠું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને લીંબુના ફૂલ લીધા છે, સિટ્રિક એસિડ, એ આપણે 2 ચમચી ઉમેરી દેવાના છે. હવે આપણે આમાં હળદર ઉમેરશું. હળદર ન ઉમેરવી હોય તો તમે કલર પણ ઉમેરી શકો છો પીળો, પણ આ હળદર ઉમેરવાથી એકદમ બેસનના ખમણ જેવા જ ખમણ થશે, સફેદ ખમણ નહીં થાય. હવે આપણે આમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું. લાલ મરચું પાવડર ઉમેરવું ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો ઉમેરવું. હવે આ જ કપના માપથી આપણે 4 કપ પાણી ઉમેરશું. પાણી ઉમેરી દઈએ આપણે એકસાથે. પછી આપણે આને હલાવી લેશું અને હળદર ઉમેરીએ, એટલે બાળકોને પણ ખબર ના પડે કે આ ખમણ શેમાંથી બન્યા છે. હવે આપણે આને હલાવી અને 10 મિનિટ માટે ઢાંકી અને રાખી દઈએ, એટલે એકદમ સરસ સેટ થઈ જાય. અને સાઈડમાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખી દઈએ. ધીમા ગેસે આપણે જારી લગાવી અને એટલે ફટાફટ બની જાય. અને હવે આપણે આવી રીતે લઈ લીધું છે ટીન, એમાં આપણે તેલ લગાવી દેવાનું છે. આમાં તમે કોઈ પણ વાસણમાં તેલ લગાવી અને રાખી શકો છો. તો મેં આમાં આવી રીતે તેલ લગાવી દીધું છે. તો હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ સેટ થઈ ગયો છે આપણો મોરૈયો પણ. અને હળદર ઉમેરવાથી ખબર પણ નથી પડતી કે શેમાંથી બન્યા છે. તો હવે આપણે ખાવાનો સોડા ઉમેરી દીધો છે, તમે આની જગ્યાએ ઈનો પણ ઉમેરી શકો. થોડુંક પાણી ઉમેરી દીધું છે. હવે આપણે ફટાફટ એક જ દિશામાં આને હલાવવા માંડવાનું છે. અને આને આપણે તરત જ આમાં ઉમેરી અને બાફવા રાખી દેવાનું છે, આપણે જાજીવાર નથી લગાડવાની. તો અમે ફટાફટ હલાવી લીધું છે. હવે આપણે આને ઢોકળિયામાં 15 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ. તો તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી એકદમ સરસ ચડી ગયા છે. હવે આને 10 મિનિટ માટે ઠંડા થવા દઈએ, ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીએ. તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે, એમાં રાઈ ઉમેરીએ. જો તમે વ્રતમાં રાઈ ન ખાતા હોય તો તમારે ન ઉમેરવી. હવે હિંગ ઉમેરી દઈએ, મીઠા લીમડાના પાંદ ઉમેરી દઈએ, સાથે લીલા મરચાં ઝીણા સુધારીને ઉમેરી દઈએ. અને પછી આપણે તલને ઉમેરી દેવાના છે. આ તમે ખમણની જેમ જ આનો વઘાર કરી શકો છો. તો હવે આપણા તલ થોડાક ચટકી જાય પછી આપણે આમાં હળદર ઉમેરશું. આમાં હળદર નાખવી ઓપ્શનલ છે, પણ આપણે આ ફરાળી ખમણ છે એટલે થોડુંક ઉમેરશું, એટલે સફેદ ન લાગે. હવે આપણે આમાં 2 ચમચી ખાંડ ઉમેરી દઈએ, થોડુંક આપણે પાણી ઉમેરી દઈએ. થોડીક વાર આપણે આને ઉકળવા દઈએ. હળદર ઉમેરવાથી ખમણ સફેદ નહીં લાગે. તો આપણું ખમણ માટે વઘાર એકદમ સરસ ઉકળી ગયો છે. તો હવે થોડુંક ઠંડુ થાય એટલે આપણે ખમણ ઉપર રેડી દઈએ. તો મેં ખમણના સરસ કાપા કરી લીધા છે. તો હવે આવી રીતે આપણે વઘાર રેડી દેવાનો છે. અને તમને એક બતાવું કે કેટલા સરસ બન્યા છે.
ने जो तमने मारो आ वीडियो गमे तो मारी चेनल ने लाइक करो, सब्सक्राइब करो और बाजू में रहेलू बेल आइकॉन दबावो जेथी नवी रेसिपी ने नोटिफिकेशन तरत ज मळी रहे।